કોરોનાના કહેરના હિસાબે સમગ્ર દેશમાં લોકડાઉન અને ધંધા રોજગાર બંધના હિસાબે ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે બધું બંધ હોય ત્યારે ખેડૂતોને તેના પાકનું વેચાણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પાક નહીં વેચતા ખેડૂતો પૈસા વગર પાયમાલની આરે આવી ગયા છે ખાસ જોવા જઈએ તો કપાસના ભાવ છેલ્લા વીસ વર્ષના તળિયે જોવા મળ્યા હતા સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ ખેતીના વાવેતરમાં કપાસનું વાવેતર કરેલ હતું અંદાજિત ખેડૂતો દ્વારા પચાસ ટકા ઉપરની જમીનમાં કપાસનું વાવેતર કરેલ હતું ત્યારે અતિવૃષ્ટિ લઈને કપાસનો ઓછો પાક થયેલ હતો કપાસના ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂતોને એક માળના કપાસના ઉત્પાદનમાં સરસ છસ્સો રૂપિયા જેટલો ખર્ચો થાય છે ખેડૂતોને આ વર્ષે પાકનો ઉતારો પણ ઓછો લેવાયેલ છે સામાન્ય રીતે ખેડૂતોને દસ વીઘામાં એકસો પચાસ માણ કપાસનું ઉત્પાદન આવ્યું છે જે જોતાં ખેડૂતોને હાલ મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે બીજી રીતે જોવા જઈએ તો નીચા ભાવ હોય ખેડૂતો પોતાનો તૈયાર પાક વેચી નહીં શકતા આ તૈયાર કપાસ પોતાના ઘરમાં જ રાખી મૂકેલ છે કારણ કે જો માર્કેટિંગ યાર્ડમાં વેચવા પણ જાય તો પણ નુકસાની જ આવે છે અને બીજી રીતે જોઈએ તો કપાસનો પાક વર્ષમાં માત્ર એક જ વખત લઈ શકાય છે જો જોતાં કપાસનું વાવેતર કરેલ આ વર્ષે કોઈ આવક નહીં થતા તેઓ આવી રહેલ ચોમાસાની સિઝન માટે વાવેતર કરવાના પૈસા પણ નહીં હોવાતા મુશ્કેલીમાં મુકાયા છે જેની રોજી રોટી જેની માત્ર ખેતી આધાર છે તેવા ખેડૂતો પાયમાલીના આરે છે આ વર્ષે ખેડૂત ચારે તરફથી ઘેરાઈ ચૂક્યો છે કારણ કે કપાસના ભાવ ઐતિહાસિક રીતે છેલ્લા વીસ વર્ષના તળિયે પહોંચી ચૂક્યા છે જે કપાસ વીસ વર્ષ દરમિયાન ઓછામાં ઓછો બારસો રૂપિયા ઉપરથી અત્યારે છસો રૂપિયાથી સાતસો રૂપિયા મળી રહેલ છે ત્યારે એક તરફ સરકાર ખેડૂતોનો લાભ થાય અને ખેડૂતોનો પાક યોગ્ય ભાવ વેચાય તેવી વાતો કરે છે અને જાહેરાત કરે છે પરંતુ હકીકત કંઈક જુદી જ છે ત્યારે આ બાબતે ખેડૂત આગેવાનો કહેવા મુજબ સરકાર કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરાવે છે તે માત્ર દેખાવત કરે છે તેવો આક્ષેપ કર્યો છે જ્યારે ખેડૂતો પોતાનો કપાસ સીસીઆઈમાં લઈ જાય છે ત્યારે તે રિજેક્ટ કરવા સાથે ઘણા બધા બહાના કાઢીને ખરીદી ટાળવામાં આવે છે જેના પગલે ખેડૂતો હેરાન પરેશાન છે સરકાર એક તરફ ખેડૂતોના ઉધાર અને ઉત્થાનની વાતો કરે છે ખેડૂતોને તેના પાકના પૂરતા ભાવની વાતો કરે છે ત્યારે હાલ કપાસનો ભાવ બહુ વિશ્વાસના તળિયે પહોંચ્યો છે કપાસની ખેતી કરતાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે જે જોતાં સરકારે ખેડૂતોની બહારે આવવું જોઈએ અને તેઓને યોગ્ય ન્યાય કરી તેના હિતમાં પગલાં લેવા જોઈએ આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું પચાસથી સાઠ પચાસથી સાઠ ટકા વાવેતર થયું છે અને અત્યારે કપાસની અંદર ઉત્પાદન પંદરથી વીસ મનનું ઓછામાં ઓછું ઉત્પાદન આવ્યું છે અને ઓછામાં ઓછા છેલ્લા વીસ વર્ષના ઓછામાં ઓછા ભાવ છે આ વખતે છસો સાતસો રૂપિયા અત્યારે લગનમાં કોઈ દે એટલા ભાવ નથી ડાઉન આ અત્યારે એટલા ઓછામાં ઓછા ભાવ છે હવે આવી હાલતમાં કપાસનું વાવેતર ખેડૂતના બધા ઘરમાં કપા ભર્યો છે ગોડાઉનમાં કપા ભર્યો છે વેચવો છે ખેડૂતને પણ વેચાતો નથી કોઈ લેવાવાળો ત્યાં ત્યાં છો સાત તમારી હાલ મણ કપા થયો છે આઠથી પાંચ હજાર ખર્ચો થઈ ગયો છે બરોબર છે અને હાથોમાં ધણી નથી કોઈ અટલાય ઘરમાં રહેવા તો નથી જીવા જીવડા કેળે છે બાકી યાર્ડમાં જાય તો લાગ ગાળા લઈ લે પચાસ પચાસ રૂપિયા દઈને હોર રૂપિયા હોર જઈને નાના ખેડૂતોને કોઈ ભાવ નથી પૂછતો પૈસા ન હોય શું કરે અટાણા વાવેતર કરવું એટલે ખરેખર જરૂર છે કેની પાસે લેવા જાવ કોણ દે મારે સરકાર કોઈ ભાવ પૂછતી ને જાય એટલે મારવા માંડી જાય કે બધા એને એક ધારી રહી એટલે તમારા લોકોનો આભાર કે મીડિયા ભાઈઓ અમારા સુધી પહોંચ્યા અત્યાર સુધી સરકારે પણ અમારા હા જોયું નથી અને તમારા થકી સરકારને અમે એક જ નિવેદન કરવા માંગી છીએ કે આ છસો થી સાતસો રૂપિયા જે ભાવ આવે છે ખેતીમાં અમારે કપાસના તો કપાસમાં અમારે કાંઈ વધતું નથી એની સામે દવા બિયારણમાં જીએસટી પણ અઢાર ટકા સુધીનો અત્યારે સરકાર અમારી પાસેથી લે છે તો અમારે સામે ખર્ચો પણ વધતો જાય છે એક બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં બમણી કરશું પણ આમાં બમણી નહીં પણ આમાં અમારે છેલ્લે અંતે તો ખેતી મૂકવાનો વારો આવશે એટલે સરકારને આગ્રહ છે કે અમારો કપાસ એનું મથાળું બાંધીને જે અત્યારે આપણા નિયમો છે એમએસપીના એ મુજબ અમારા કપાસની ખરીદી કરે એ આગ્રહ સાથે